આજે આપણે ફરીવાર એલકેજી માં ગુજરાતી વિષય શીખવાનો છે બાળકો ગુજરાતી વિષયમાં આપણે જ્ઞ મૂળાક્ષર શીખવાનો છે બરાબર ને બાળકો હા હવે આપણે એની પહેલા ક થી ક્ષ સુધીના મૂળાક્ષરોનું રિવિઝન કરશું બરાબર ને બાળકો તો તમારે બધાએ મારી સાથે કક્કો બોલતા શીખવાનું છે બાળકો તો ચાલો બાળકો મારી સાથે તમારે ક થી ક્ષ સુધીના મૂળાક્ષર બોલવાના છે ક ક મ ણ ક ખ ખ ટ ર ણ ખ ગ ગ ણ પ ત ી ન ગ ઘ ઘ ર ણ ખ ચ ચ ક લ ી ન ચ છ છ ત ્ ર ી ન છ જ જ વ ૃ ખ ન જ ઝ ઝ બ ળ ા ન ઝ ટ ટ પ ા લ ી ન ટ ઠ ઠ ળ ી ય ા ન ઠ ડ ડ ગ લ ા ન ડ ઘ ઢ ગ લ ા ન ડ ણ ફ ે ણ ન ણ ત ત લ વ ા ર ન ત થ થ ર મ સ ન ઠ દ દ ડ ા ન દ ધ ધ જ ા ન દ ન ણ ગ ર ા ન ન પ પ ત ન પ ફ પ ટ ા ક ડ ા ન પ બ બ સ ન બ ભ ભ મ ર ડ ા ન બ મ મ ગ તમારે બધાએ મારી સાથે લખતા શીખવાનું છે બરાબર ને બાળકો ચાલો જો બાળકો બધા જ બાળકોને રમકડાનો ર મૂળાક્ષર આવડે છે ને બાળકો હા તો સૌથી પહેલા તમારે રમકડાનો ર કરવાનો પછી ઉપરથી આમ કરીને સીધી લીટી કરી દેવાની જો બરાબર બાળકો હા બરાબર ને હા જો આ પ્રમાણે આ જ્ઞ મૂળાક્ષર છે કયો મૂળાક્ષર છે જ્ઞ રમકડાનો ર કરવાનો બરાબર ને આ શૈલી રીત છે જોવામાં જ્ઞ મૂળાક્ષર અગલો અગરો લાગે છે બરાબર બાળકો પરંતુ જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણને સાવ સહેલો લાગે છે જો આ પ્રમાણે તમારે ગૂંટવાનું છે જ્ઞ મૂળાક્ષરને તમારે જાતો જાતો કરી દેવાનું છે બાળકો બરાબર આ પ્રમાણે તમારે વારંવાર ગૂંટવાનો છે જેથી તમને જ્ઞ મૂળાક્ષર આવડી જશે બરાબર બાળકો આ પ્રમાણે ગૂંટ્યા પછી મમ્મી તમને પાટીમાં એક બાજુ જ્ઞ મૂળાક્ષર મોટો કરી દેશે એને તમારે ગૂંટવાનો છે અને પાછળ પાટીમાં તમને આવા ખાના કરી આપશે એમાં તમારે દરેક ખાનામાં જ્ઞ મૂળાક્ષર એક લખી આપશે એ જોઈને તમારે દરેક ખાના પૂરા કરવાના છે બાળકો ચાલો બાળકો મારી સાથે અને જ્યારે તમે લખો ને ત્યારે સાથે સાથે તમારે બોલવાનું પણ છે જેથી કરીને તમને બોલતા અને ઓળખતા પણ આવડી જાય બાળકો બરાબર ને ચાલો બોલતા જજો મારી સાથે જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ બરાબર હા જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ આવી રીતે ભાઈ તમારે બોલતા જવાનું છે જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ બરાબર બાળકો હા આવી રીતે તમે બોલશો ને તો તમને ભાઈ બોલતાય આવશે અને ઓળખતા પણ આવશે બરાબર બાળકો જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ જ્ઞ ય જ્ઞ નુ જ્ઞ એ રીતે તમારે દરેક ખાના પૂરા કરી દેવાના છે બાળકો બરાબર બાળકો હા જોઈ બાળકો હા અહીંયા વિશે દરેક ખાના પૂરા કર્યા ને એ પ્રમાણે તમારે પણ પાટીમાં યજ્ઞના જ્ઞ મૂળાક્ષર છે ને એના દરેક ખાના પૂરા કરવાના બાળકો બરાબર અને હવે જુઓ ક્ષ મૂળાક્ષર તમે છેલ્લે શીખ્યા ને હા એના પછી હવે આવશે જ્ઞ મૂળાક્ષર યજ્ઞનો જ્ઞ બરાબર બાળકો હા જુઓ હવે અહીંયા તમારો કક્કો પૂરો થાય છે બાળકો આખો કક્કો વિશે તમને શીખવી આપ્યો છે બરાબર ને
9 સુધીના મૂળાક્ષર તમને આવડી જાય ને એટલે તમને આખો કક્કો આવડી ગયો કહેવાય બરોબર બાળકો તો તમે ક કમળના ક થી ય જ્ઞના જ્ઞ સુધીના મૂળાક્ષર બોલતા શીખી ગયા સાથે સાથે ઓળખતા શીખી ગયા અને મિસે તમને લખતા પણ શીખવાડી દીધું બરોબર બાળકો હા તો હવે હું તમને હોમવર્ક આપું છું બાળકો આપેલ પાના નંબર 90-92 પર હોમવર્ક કરવું ગુજરાતી વર્ણપરિચય બુકમાં હોમવર્ક કરવું જ્ઞ મૂળાક્ષરને ઘૂંટવા જ્ઞ મૂળાક્ષરને ખાનામાં લખવા શ થી જ્ઞ મૂળાક્ષરને ખાનામાં લખવા ચાલો બાળકો મેં તમને હોમવર્ક આપ્યું છે ને બાળકો હા તો હોમવર્ક પ્રમાણે તમારે સુંદર અક્ષરે લેસન કરવાનું છે બાળકો અક્ષર ખૂબ જ સુંદર કાઢવાના છે બરાબર ને બાળકો